अरे बेटा, बे दिवस थी तू जम्यो नथी अने आम तू खोटी जीत ना कर। जो मां, आजे मारू रिजल्ट छे अने मैं मात्र सेकंड हैंड बाइक ज मांग्यो हतो अने पप्पाए प्रोमिस पण करेलू छे। रिजल्ट लईने हुं स्कूलना गेटनी बहार ज उभो रहीश। तमे दीदीने कही देजो के पैसा लईने गेटनी बहार आवी जाय। અને જો દીદી પૈસા લઈને ગેટની બહાર નહીં આવે તો હું ઘરે પાછો નહીં આવું। વેદાંત, તારા પપ્પા તને બાઈક લઈ આપવાના જ હતા, પણ ગયા મહિને એમનો એક્સિડન્ટ થયો, એમાં હું કાઈ ના જાણું। મારે મારા ફ્રેન્ડનું જૂનું બાઈક લેવું જ છે એટલે લેવું જ છે। મારે બાઈક જોઈએ એટલે જોઈએ જ, નહીં તો હું ઘરે પાછો નહીં આવું, મતલબ નહીં આવું। અરે વેદુ, કેટલા ટકા આવ્યા? મારા 92% આવ્યા। કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, બાય। અરે રોહન, કેમ છો સર? શું રિઝલ્ટ આવ્યું? મારા 92% આવ્યા। ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર। થેન્ક યુ સર, તમારી મહેનતના કારણે આજે મારું આ રિઝલ્ટ આવ્યું છે। અને તારી પણ। થેન્ક યુ સર, ગુડ ગુડ ગુડ। મારા ઘરનાને કોઈ મારી પડી જ નથી, એક બાઇક નથી અપાવી શકતા। આજે મેં ઘરે નહીં જ જાઉં એટલે નહીં જ જાઉં। અરે રોહન, અહીંયા કેમ ઊભો છે? ઘરેથી કોઈ લેવા આવે છે? મૂકી જાઉં ઘરે? ના સર, હું જતો રહીશ। કેમ અપસેટ લાગે છે? માર કોછા પડ્યા? ના ના સર, એવું કંઈ નથી। ઘરે કોઈ લડશે એની બીક લાગે છે? ના સર। આજના બાળકોનું કઈ ઠેકાણું નહીં, પરિસરમાં આવી ગમે તે કરી શકે છે। એક કામ કર, મારી સાથે ચાલ, ચાલ બેસી જા। અરે બેસ, માર્ક તો વધતા ઓછી આવ્યા કરે, એનાથી હારી નહીં જવાનું। ઘરેથી તને વધારે પર્સન્ટેજ લાવવાનું દબાણ હતું? ના સર, એવું કઈ નથી। તો પ્રોબ્લેમ શું છે? કઈ નથી સર। આજે તું કોઈ ટેન્શનમાં છે એ હું જાણું છું, ચલ જણાવ મને। સર, મેં મહેનત કરીને આટલા પર્સન્ટેજ લાવ્યો છું। મેં ઘરે એવું પણ કીધું હતું કે એક્ઝામ બાદ મને કોઈ સેકન્ડ હેન્ડ બાઇક લઈ આપજો, પણ જવા દો ને સર। પણ આજે પ્રોમિસ કરી હતી તો પણ દીદી પૈસા લઈને ના આવ્યા। હું હવે ક્યારે ઘરે નહીં જઉં, મને બહુ દુઃખ થયું છે, માટે હું અપસેટ છું। ઓકે, તું સારા માર્કે પાસ થયો છે એટલે બાઈક તો તને પાવું જ જોઈએ, અને ઘરવાળાએ તો તને આપવું જ જોઈએ। તો પછી બોલો સર, હું અપસેટ ના થઈ જાઉં? યસ, ચલ નિરાશ ના થઈશ। ઘરવાળા તને બાઈક નથી અપાવતા તો વાંધો નહીં, હું તને બાઈક અપાવીશ, અને એ પણ નવી નક્કોર। સર, તમે મને બાઈક? હા, પણ એક શરત છે। બાઈક માટે મને બધી શરતો મંજૂર છે, બોલો શું છે શરત? તારે મારા અમુક સવાલોના જવાબ આપવાના રહેશે, અને એ પણ સાચે સાચા। તમે કયા સબ્જેક્ટના પૂછશો, મેથ્સ, સાયન્સ કે ઇકોનોમિક્સ? આમાંથી એક પણ નહીં। તો સબ્જેક્ટ છે મારી પારિવારિક ભૂમિકા, એટલે ચોંક નહીં, અઘરો વિષય નથી, તારા પરિવાર વિશે જ સવાલો હશે, અને એ તો તને આવડશે જ। અરે એ તો આવડે જ ને, બોલો સર, આઈ એમ રેડી। સવાલ નંબર એક, તારા ઘરમાં તારા પિતાશ્રી, માતૃશ્રી, ભાઈ બહેન અને પોતે તું કેટલા કલાક કામ કરો છો? જો ને પપ્પા સવારે 6 વાગે ટિફિન ને રિક્ષા લઈને નીકળી જાય છે।
અને રાત્રે 10-11 વાગે ઘરે આવે છે, અને ક્યારેક રાત્રે વર્ધીમાં પણ જવું પડે, એટલે દિવસમાં સરેરાશ 15-1 કલાક. મમ્મી તો સવારે 4 વાગે ઉઠે, ટિફિન બનાવે, ઘરનું કામ કરે અને બપોરે સિલાઈ કામ કરે. બધા સુઈ જાય પછી મમ્મી સુઈ જાય, એટલે સરેરાશ 16 કલાક. ગુડ. મોટી બેન સવારે કોલેજ જાય ને સાંજે 4-8 નોકરી કરે, રાત્રે મમ્મીને મદદ કરે અને 11 વાગે સુઈ જાય, એટલે સરેરાશ 12-13 કલાક. અને હું સવારે 6 વાગે ઉઠું, બપોરે સ્કૂલથી આવું અને જમું, જમ્યા પછી ઊંઘી જઉં અને રાત્રે 11 વાગ્યા સુધી વાંચું, એટલે સરેરાશ 10-1 કલાક. ગુડ. પપ્પા 15 કલાક, મમ્મી 16 કલાક, બેન 12-13 કલાક અને તું 10 કલાક. સાલુ, સૌથી ઓછા કલાક તો મારા જ છે. ગુડ ગુડ. હવે સવાલ નંબર 2, તમારા ઘરની મહિનાની કુલ આવક કેટલી? પપ્પાના 10-1 હજાર, મમ્મી અને બેનના થઈને 3-1 હજાર અને ટોટલ 13-1 હજાર થાય છે. ઓકે. તારું કામ તો ભણવાનું જ છે, એટલે તું તો ખાલી ભણતો જ હોઈશ. ગુડ ગુડ. હવે આગળનો સવાલ, તમારા ઘરમાં ભોજન બાબતે કોઈ તકરાર થાય ખરી? હા, મને બટાકા સિવાય બીજું કોઈ શાક ભાવતું નથી, અને જો અગર મમ્મી બીજું કોઈ શાક બનાવે તો ઝઘડો થાય અને હું જમ્યા વગર ઊભો થઈ જાઉં. આ બટાકાના શાકથી મને ગેસ થઈ જાય છે, અને તું છે કે બટાકાના શાક સિવાય કશું અળતો જ નથી. મારે તો બટાકાનું શાક જ જોઈએ છે. ઓ ભાઈ, બધું ખાતા સી આ તારા લીધે છે ને ઘરમાં 2-2 શાક બનાવવા પડે છે. મમ્મીને બિચારીને કેટલી તકલીફ પડે છે, બિચારી રોજે શાકમાં છે ને અજમો નાખીને ખાય છે. ઓકે, તમને બટાકા બહુ પ્રિય છે. આગળનો સવાલ, તમને આપેલી પોકેટ મનીમાંથી તમે અને તમારા બેન એનો શું ઉપયોગ કરો છો? પપ્પા મને અને દીદીને 100-100 રૂપિયા આપે છે, અને દીદી પોકેટ મની ગલ્લામાં નાખીને બચત કરે છે. એનો પગાર બધો મમ્મીને આપે છે, દીદી બહુ કંજૂસ છે. હું મારા પોકેટ મનીમાંથી પરફ્યુમ, ગોગલ્સ અને મારા મિત્રોને નાની મોટી પાર્ટી આપું છું. ઓકે, હવે આગળ, આ વેકેશન દરમિયાન તારા પરિવારને તું મદદરૂપ થઈ શકે એવું કયું કાર્ય કરીશ? અને તારા પરિવારમાં તારી પારિવારિક ભૂમિકા શું છે? આ સવાલોના જવાબોમાં મેં મારી કોઈ પરિવાર પ્રત્યેની સારી ભૂમિકા નિભાવી નથી, મદદરૂપ થયો નથી, અને મારા પરિવારે વેદાંત રવિશ નહીં, આ દુનિયામાં એક મા બાપ જ છે જે હંમેશા આજીવન તમારી સાથે નિસ્વાર્થ જોડાયેલા રહેશે. ગમે તેટલા દુઃખો પડે ને, તો એ મા બાપ પોતાના સંતાનોને એમના દુઃખોની ભનક સુદ્ધા પણ નથી પડવા દેતા. અને જે પરિવારમાં એકબીજાને મદદરૂપ થવાની સમજણ શક્તિ છે ને, એ પરિવાર ક્યારે દુઃખી નથી થતો. થેન્ક યુ સર, તમે મને મારી પારિવારિક ભૂમિકા સમજાવી. હું મારા મમ્મી પપ્પા સામે જે જીદ કરતો હતો ને, એ ખરેખર ખોટી હતી. મારે મારા પરિવાર માટે કંઈક કરવું જોઈએ અને હું કરીશ. અરે થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ની જરૂર નથી, તને સમજણ આવી ગઈ ને, એ જ બહુ મોટી વાત છે. હું જાઉં છું સર.
રિઝલ્ટ શું આવ્યું? 92% દીદી. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક્સ દીદી. ખૂબ આગળ વધો. અને હા, સોરી ફોર લેટ. હા, હું રિક્ષા શોધતી હતી પણ રિક્ષા મળી જ નહીં, એટલે મારે ચાલતા આવવું પડ્યું. થોડુંક મોડું થઈ ગયું. આલે તારા 8000 રૂપિયા પકડ. મમ્મીએ કીધું છે કે વેદુને કહેજે કે બાઇક લઈને જ ઘરે આવે. ક્યાંથી લાવ્યા પૈસા? હું જોબ કરું છું ત્યાં મેં એડવાન્સ પગાર લઈ લીધો. મમ્મી જે કામ કરે છે ત્યાંથી ઉછીના લઈ લીધા. થોડે પોકેટ મની મેં બચાવી રાખી હતી, એ બધા મેં ભેગા કર્યા તારા બાઇક માટે. હવે તું બાઇક લઈ લેજે. વેદુ, ખોટું ના લાગે તો એક વાત કહું, તારે પણ સમજવું જોઈએ, તારી પણ કોઈક જવાબદારી છે. મને પણ ઘણા શોખ છે પણ આપણા શોખ કરતાં આપણો પરિવાર વધુ મહત્વનો હોય છે. તું તો અમારા બધાનો લાડકો છે, તને ખબર છે ને પપ્પાને પગમાં કેટલી પ્રોબ્લેમ છે. પણ તારી બાઇક માટે, તારી પ્રોમિસ પૂરી કરવા માટે એ ફ્રેક્ચરવાળા પગે પણ કામે જાય છે. તું સમજે ને તો સારું. પપ્પા તારી પ્રોમિસ પૂરી કરી ના શક્યા ને એટલે બહુ જ દુઃખી છે. તે પણ ઘણી બધી વાર અમારા પ્રોમિસ તોડ્યા છે. એનીવે હું ઘરે જઉં છું, બાઇક લઈને સીધો ઘરે જ આવજે. અરે વેદાંત, આવી ગયો બેટા. અરે પહેલા બાઇક ક્યાં છે? હા બેટા, આ તો તારી મમ્મીએ કીધું એટલે હું ધંધો છોડી તારું બાઇક જોવા ઘરે આવી ગયો. અરે બેટા, બાઇક ક્યાં છે તારું? ભૈલા, બાઇક ક્યાં છે? કેમ, શું થયું? દીદી, મારે હવે બાઇક નથી જોઈતી. દીદી, આજે મારા પટેલ સરે મારા પરિવાર પ્રત્યેની મારી ફરજોથી આજે મને વાકેફ કર્યો છે. મારા પરિવારમાં મારી શું ભૂમિકા છે ને એ મને સમજાવો. મમ્મી, આજથી હું બધા જ શાક ખાઈશ. પપ્પા, આજથી હું તમારો સારો દીકરો બનીને રહીશ. વેરી ગુડ વેદાંત. સર, તમે અહીંયા? હા, તું તારો રિઝલ્ટ મારા ઘરે જ ભૂલીને આવ્યો હતો, પરંતુ તે તારી પારિવારિક જીવનની અનોખી પરીક્ષામાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. આઈ પ્રાઉડ ઓફ યુ. પટેલ સાહેબ, શિક્ષક એ માત્ર શિક્ષક નથી હોતો, એક બાપ હોય છે, એક ગુરુ હોય છે અને એક સારો મિત્ર પણ હોય છે. તમે મારા દીકરાને એક સાચો રસ્તો બતાવ્યો, તે બદલ મારો પરિવાર દિલથી આભાર માને છે. એ મારી ફરજ હતી. આ તારું રિઝલ્ટ છે.